जय हिंद मित्रों, ज्ञान ज्योत केरियर अकेडमी में तमारू स्वागत है। आज आप जोशु 30 जून 2022 करंट अफेर्स साथ मित्रों तलाटी स्पेशल करंट अफेर अत्यारे आप चलावी रहा छे। तलाटी परीक्षा ने ध्यान में राखी मित्रों आप करंट अफेर दरेक मुद्दा ने लीए छे। तलाटी परीक्षा की अंदर अगाउ जो प्रश्नों पूछायेला है एवं 5 प्रश्नों आप सोल्यूशन जोशू। साथ 30 जून दिन विशेष, व्यक्ति विशेष, स्पोर्ट, इंटरनेशनल, नेशनल, स्टेट लेवल तमाम मित्रों अलग अलग कैटेगरी में आप करंट अफेर जोशू। साथ डिस्क्रिप्शन अंदर टेस्ट लिंक और पीडीएफ लिंक बने तमने मिली जैसे। तमे हाई क्वॉलिटी पीडीएफ पण डाउनलॉड करी शकशो अने मित्रों 10 गुणनी एक टेस्ट पण तमे आपी शकशो अने जेथी तमे जाणी शको कि तमे केटला गुणभार मेळवो छो। तो मित्रों टेस्ट आपीने जे काय गुणभार आवे छे ते कॉमेंट सेक्शन अंदर लखशो। साथ मित्रों नवा हो तो अमारी मेहनत ने तमे एक लाइक शेर अने सब्सक्राइब वडे बिरदावी शको छो जेथी अमने एक मोटिवेशन मळे, एक प्रोत्साहन मळे अने आवा नवा विडियो तमारा माटे मित्रों अमे लावता रहीए। तो मित्रों चेनल ने सब्सक्राइब करता भूलता नहीं, बेल आइकन ने मित्रों प्रेस आपी अने ऑल आपी देजो जेथी तमाम नोटिफिकेशन पण तमारा सुधी पहोंचे। साथ मित्रों तमाम सोशल मीडिया हैंडल्स ट्विटर थी मांडी टेलिग्राम, व्हाट्सएप तमाम नी लिंक मित्रों डिस्क्रिप्शन अंदर आपी दीधी छे, त्यां जोड़ाशो तो पण तमने नोटिफिकेशन खूब झड़पथी मळी जशे। मोटिवेशन थी स्टार्ट करिए तो दुनिया की कोई भी परेशानी आपके साहस से बड़ी नहीं है। मित्रों ज्यां सुधी तमे साहस न करो त्यां सुधी तमने कोई मुश्किली छे, कोई तकलीफ छे ए मोटी लागे, पण ज्यारे तमे साहस करो छो त्यारे मित्रों तमने ए मुश्किलीओ पहेला करता खूब नानी लागती होय छे। तो मित्रों साहस करवानुं चूकता नहीं, हार्डवर्क मित्रों एक प्रकारनुं साहस छे अने मित्रों हार्डवर्कथी ज आपणे સફળતાઓ મેળવી શકશું। જૂન 2022ના અગત્યના દિવસોની ચર્ચા કરીએ તો 1 જૂને છે ગ્લોબલ પેરેન્ટ્સ ડે અને વર્લ્ડ મિલ્ક ડે, 2 જૂને છે મિત્રો તેલંગણા ફોર્મેશન ડે એટલે કે તેનો સ્થાપના દિવસ, વર્લ્ડ બાયસિકલ ડે 3 જૂને, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે 7 જૂન, વર્લ્ડ ઓશન ડે અને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે 8 જૂને, જ્યારે મિત્રો 12 જૂને વર્લ્ડ અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર ડે, 14 જૂને વર્લ્ડ બ્લડ ડોનર ડે, 15 જૂને વર્લ્ડ વાઇન ડે, 15 જૂને વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે, જ્યારે મિત્રો 17 જૂને વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ, જ્યારે મિત્રો 18 જૂને ઓટિસ્ટિક પ્રાઇડ ડે અને ઇન્ટરનેશનલ પિકનિક ડે, 19 જૂને મિત્રો વર્લ્ડ ફાધર્સ ડે, વર્લ્ડ સાઉન્ડરિંગ ડે, જ્યારે 19 જૂને વર્લ્ડ સિકલ સેલ અવેરનેસ ડે, 20 જૂને વર્લ્ડ રેફ્યુજી ડે, 21 જૂને વર્લ્ડ હાઇડ્રોગ્રાફી ડે, 21 જૂને ઇન્ટરનેશનલ યોગા ડે, 21 જૂને જ મિત્રો વર્લ્ડ મ્યુઝિક ડે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે, 23 જૂનની મિત્રો ચર્ચા કરીએ તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે, 23 જૂને યુનાઇટેડ નેશન પબ્લિક સર્વિસ ડે, 23 જૂને ઇન્ટરનેશનલ વિડોઝ ડે, 26 જૂને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, જ્યારે મિત્રો 26 જૂને ઇન્ટરનેશનલ ડે ઇન સપોર્ટ ઓફ વિક્ટિમ ઓફ ટોર્ચર, જ્યારે મિત્રો 29 જૂને પણ 2 દિવસ ઉજવવામાં આવે છે નેશનલ સ્ટેટિસ્ટિક ડે, જ્યારે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ટ્રોપિક્સ, જ્યારે મિત્રો 30 જૂને એટલે કે આજના દિવસની ચર્ચા કરીએ તો વર્લ્ડ એસ્ટ્રોઇડ ડે મિત્રો આપણે સેલિબ્રેટ કરશું। અગાઉની તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ તો 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને શું કહેવાય। આવા મિત્રો આપણે 5 પ્રશ્નો જોશું, અત્યારે તમારે કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાના છે, તમને જે યોગ્ય લાગે તે વિડીયોના અંતે મિત્રો 5 પ્રશ્નોના જવાબ આપણે આપશું। ઓપ્શનમાં છે લંબઘન, ત્રિકોણ, ચતુષ્કોણ કે વર્તુળ। અર્વાચીન ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ કાવ્ય કયું છે? બાપાનો કાગળ, વીરની વિદાય, વિરાટનો ઇંડોળો કે બાપાની પીપર।
કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? ત્રીજા નંબર ઉપર છે કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે, તલાટી કમ મંત્રી 2017નો પ્રશ્ન છે. બાલ મુકુંદ દવે, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી કે મિત્રો સ્નેહરશ્મિ. જ્યારે ચોથા નંબર ઉપર છે હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે? ગોવિંદભાઈ હાથીભાઈ, ડૉક્ટર તારાચંદ, એમ પાણીકર કે પટ્ટાભી સીતારામૈયા. અને છેલ્લે મિત્રો, વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાન વચ્ચેના તફાવતને ખાલી જગ્યા ગાળો કહે છે. વાર્ષિક, સરેરાશ, દૈનિક કે માસિક, પાંચે પાંચ પ્રશ્નોના જવાબ મિત્રો આપણે વિડીયોના અંતે જોશું. આજના કરંટ અફેરની મિત્રો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો છે આઈસીઆઈસીઆઈ બેન્કે મિત્રો કેમ્પસ પાવર લોન્ચ કર્યું છે. હવે આઈસીઆઈસીઆઈ બેન્કે મિત્રો ભારત અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓની જરૂરિયાતને પૂરી પાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ કેમ્પસ પાવર લોન્ચ કરવાની જાહેરાત કરી. આ વન સ્ટોપ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ, માતા પિતા અને સંસ્થાઓ સમાવિષ્ટ સમગ્ર વિદ્યાર્થી ઇકોસિસ્ટમની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે. તે એક જ જગ્યાએ બેન્કિંગ અને વેલ્યુ એડેડ સોલ્યુશન બંને ઓફર કરે છે. આ પ્લેટફોર્મ અન્ય બેન્કોના ગ્રાહકો સહિત કોઈ પણ માટે મિત્રો ઉપલબ્ધ છે. આમ આઈસીઆઈસીઆઈ બેન્કે કેમ્પસ પાવર લોન્ચ કર્યું છે. આઈસીઆઈસીઆઈ બેન્ક વિશે મિત્રો ચર્ચા કરીએ તો પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સીઈઓ છે મિત્રો સંદીપ બક્ષી. હેડક્વાર્ટર આવેલું છે વડોદરાની અંદર. સ્થાપક છે મિત્રો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. 1994ની અંદર મિત્રો એની સ્થાપના થઈ છે. તો આઈસીઆઈસીઆઈ બેન્ક વિશે પણ મિત્રો આપણે સંપૂર્ણ માહિતી લઈ લીધી. નંબર બે, અતિ દુર્લભ માંસાહારી છોડ યુટ્રી ક્યુલરિયા ફુરસેલ્ટા ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં પ્રથમ વખત જોવા મળ્યો. ભારતના બરફથી ઘેરાયેલા ઉત્તરાખંડ રાજ્યમાં વન વિભાગના અધિકારીઓએ પહેલીવાર પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં અતિ દુર્લભ માંસાહારી છોડની શોધ કરી છે. ઉત્તરાખંડના જંગલની સંશોધન શાખાની ટીમ દ્વારા સપ્ટેમ્બર 2021માં 4,800 ફૂટની ઊંચાઈએ યુટ્રી ક્યુલરિયા ફુરસેલ્ટા નામનો છોડ જોવા મળ્યો. આ સંશોધન પ્રતિષ્ઠિત જર્નલ ઓફ જાપાનીઝ બોટનીમાં પ્રકાશિત કરવામાં આવ્યું. જે છોડ વર્ગીકરણ અને વનસ્પતિ શાસ્ત્ર પરનું 106 વર્ષ જૂનું જર્નલ છે. આમ અતિ દુર્લભ માંસાહારી છોડ મિત્રો માંસાહારી એટલા માટે છે કે તેની આજુબાજુ આવતા જીવજંતુઓને પોતાનામાં પકડી રાખે છે અને ત્યારબાદ તેની અંદર તેનું મૃત્યુ થાય છે. નંબર ત્રણ, તાજેતરમાં કર્ણાટકના બેંગલુરુમાં વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો. કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ. પ્રોજેક્ટનું નામ છે વન હેલ્થ પાયલટ. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ વન હેલ્થ અભિગમ દ્વારા પડકારોનો સામનો કરવા માટે પ્રાણી, માનવ અને પર્યાવરણીય સ્વાસ્થ્યના હિતધારકોને એક સામાન્ય મંચ પર લાવવાની શરૂ કરી છે. 28 જૂનના દિવસે કર્ણાટકના બેંગલુરુની અંદર મિત્રો એને લોન્ચ કરવામાં આવ્યો. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સાથે મળીને બેંગ્લોરમાં મિત્રો આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પાયલટ પ્રોજેક્ટ પશુપાલન અને ડેરી વિભાગ મંત્રી અતુલ ચતુર્વેદી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ મિત્રો ભારતના છે પશુપાલન અને ડેરી વિભાગ મંત્રી. વન હેલ્થ ઇન્ડિયા કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને ફાઇનાન્સ દ્વારા પશુધન સ્વાસ્થ્ય, માનવ સ્વાસ્થ્ય, વન્યજીવ આરોગ્ય, પર્યાવરણીય સ્વાસ્થ્યને સુધારવા માટે વિવિધ ક્ષેત્રોના હિસ્સેદારો સાથે કામ કરવાનો છે. આ મિત્રો કર્ણાટકના બેંગલુરુમાં વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરી. સ્પોર્ટ ન્યૂઝ તરફ મિત્રો આપણે આગળ વધીએ તો મધ્યપ્રદેશની ટીમે રણજી ટ્રોફી 2022 જીતી લીધી. મધ્યપ્રદેશની ટીમે ફાઇનલમાં મુંબઈને હરાવીને આ ટાઇટલ જીત્યું. મધ્યપ્રદેશે મુંબઈને મિત્રો 6 વિકેટે હરાવ્યું. મધ્યપ્રદેશે 23 વર્ષ પછી તેમનું પ્રથમ
रणजी ट्रॉफी टाइटल जीत्यू आदित्य श्रीवास्तवना नेतृत्व में मध्य प्रदेशे एम चिन्ना स्वामी स्टेडियम खाते फाइनल में 41 वक्त चैम्पियन मुंबई ने 6 विकेट थी मित्रों हरायु। मध्य प्रदेश खिलाड़ियों तेमना कोच चंद्रकांत पंडित साथ विजय की उजवणी पर करी। आम मध्य प्रदेश की टीमें मित्रों रणजी ट्रॉफी 2022 41 वक्त चैम्पियन मुंबई ने हराने मित्रों जीती अने आ घटना मित्रों 23 वर्ष बाद बनी जेना कारण दरेक परीक्षा की अंदर खूब अगत्यनी बने। पांचमा नंबर पर नवजीत ढिल्लो ने कोसा नव मेमोरियल 2022 में डिस्क थ्रो में गोल्ड मेडल जीतो। हवे भारतनी महिला डिस्क थ्रोअर नवजीत ढिल्लो ने कजाकिस्तानी अंदर जे कोसा नव मेमोरियल 2022 चाली रही है एथलेटिक्स मीट में मित्रों गोल्ड मेडल जीतो। 56.24 मीटरना प्रयास साथ महिलाओं की डिस्क थ्रो इवेंट मित्रों ने जीती ली थी। नवजीत कौर ढिल्लो ने एक भारतीय ट्रेक और फील्ड एथलेट है जे डिस्क थ्रोअर तरीके स्पर्धा करे। विमेन्स डिस्क थ्रो कैटेगरी में तेणीन वर्तमान विश्व रैंकिंग 46 नंबर पर है। 2018 कॉमनवेल्थ गेम्स में 57.43 मीटरना अंतिम थ्रो साथ ब्रॉन्ज मेडल विजेता बनी और 2014 में एथलेटिक्स में वर्ल्ड जुनियर चैम्पियनशिप में मेडल जीतनारी बीजी भारतीय महिला पण बनी गई है। आम नवजीत ढिल्लो ने कोसा नव मेमोरियल 2022 में डिस्क थ्रो में गोल्ड मेडल जीतो। छठा नंबर पर मित्रों सिडनी मेक्लोफ्ली ने यूएस चैम्पियनशिप में 400 मीटर में पोता वर्ल्ड रेकॉर्ड तोड़ी नाख्यो। ओलम्पिक चैम्पियन सिडनी मेक्लोफ्ली ने यूएस ट्रेक अने फील्ड चैम्पियनशिप में 400 मीटर हर्डल्स में मित्रों पोता नोज रेकॉर्ड तोड़ी नाख्यो। तेणीए हेवर्ड फील्ड खाते 51.41 सेकंड में फिनिश लाइन ने पार करी। गया वर्षे टोक्यो ओलम्पिक में 51.46 सेकंड साथ पोतानो रेकॉर्ड बनावेलो जे मित्रों आ वर्षे 51.41 सेकंड में 400 मीटर पूर्ण कर्यु। सिडनी मिशेल मेक्लोफ्लिन एक अमेरिकन हर्डलर अने दौड़वीर छे जे 400 मीटर हर्डल्स में वर्ल्ड रेकॉर्ड धारक पण छे। 2020 टोक्यो ओलम्पिकनी सुवर्ण चंद्र विजेता पण छे। ते अनुक्रमे 51.41 सेकंड 51.46 सेकंड साथे वर्तमान विश्व अने ओलम्पिक रेकॉर्ड धारक पण छे। मेक्लोफ्लिन 2020 यूएसए ओलम्पिक ट्रायल्स में 51.90 सेकंडनो वर्ल्ड रेकॉर्ड बनाव्यो त्यारे 400 मीटर हर्डल्स में 52 सेकंड में तोड़नार तेवो प्रथम महिला पण हती। 2019 वर्ल्ड चैम्पियनशिप में सिल्वर मेडल पण मित्रों जीत्यो। आम सिडनी मेक्लोफ्ली ने यूएस चैम्पियनशिप में 400 मीटर में पोतानो ज मित्रों वर्ल्ड रेकॉर्ड तोड्यो। तमे मित्रों अमारी साथे यूट्यूब चैनल में जोड़ायेला छो तमारो खूब आभार अने मित्रों खूब मोटी संख्या में यूट्यूब नी अंदर अमारा करंट अफेर जोवाय छे ए तमाम मित्रों खूब खूब आभार। पण मित्रों करंट अफेर साथे तमे पीडीएफ पोस्ट प्रश्न पेपर वगैरह अन्य माहिती मेळवा मागता हो तो अमारा सोशल मीडिया अकाउंट नी अंदर तमे जॉइन थई शको छो। त्यां अमे तमाम मित्रों वस्तुओ तमाम साहित्य अपलोड करीए छीए तो आजे डिस्क्रिप्शन में लिंक मेळवी अने जॉइन थजो। व्यक्ति विशेषनी मित्रों चर्चा करिए तो नितिन गडकरी भारत एनसीएपी कार सुरक्षा रेटिंग सीस्टमना ड्राफ्ट ने मंजूरी आपी। केन्द्रीय मार्ग परिवहन अने धोरीमार्ग मंत्री नितिन गडकरीए भारतीय कार माटे भारत एनसीएपी न्यू कार एसेसमेंट प्रोग्राम रजू करती ड्राफ्ट नोटिफिकेशन ने मंजूरी आपी दीधी छे। आ सीस्टम ने आधार क्रेश टेस्ट में तेमनी कामगीरी ने आधार अने नियम बाद सलामती मापदंडों ने आधार मित्रों तमने रेटिंग आपवामां आवशे। भारत में कार मार्केट माटे आ प्रथम पहल छे जेमा सेफ्टी रेटिंग होता नथी पण हवेथी मित्रों तमने ए पण जोवा मळशे। आ सीस्टम भारत में ऑटो कंपनी AIS 145 ऑटोमेटिव इंडियन स्टैंडर्ड 145 ने अनुसरे छे। वाहनों माटे सलामती सुविधाओं जेम के सीट बेल्ट टेल टेल पेसेंजर एरबेग्स स्पीड लिमिट अलार्म लागू करशे। आवा फेरफारों जुलाई 2019 में सौ प्रथम लागू करवामां आवेला
અને હવે મિત્રો તમામ માટે લાગુ કરવામાં આવશે। આ મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારત માટે કાર સુરક્ષા રેટિંગ માટે મિત્રો મંજૂરી આપી દીધી છે। નંબર 8 અવિનાશ કુલકર્ણી ઇન્ડિયા ડેટ ડિસિઝન ફોર્મ IDRCL ના નવા પ્રમુખ બન્યા છે, જેનું પૂરું નામ છે ઇન્ડિયા રિસર્જન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન ફોર્મ ના મુખ્ય અધિકારી અવિનાશ કુલકર્ણી ઇન્ડિયા ડેટ ડિસિઝન ફોર્મ IDRCL ના મિત્રો નવા પ્રમુખ બન્યા છે। કુલકર્ણી SBIના અનુભવી છે, તેમણે જાહેર ક્ષેત્રના બેહમોથ પર અસંખ્ય ભૂમિકાઓ નિભાવી છે। કુલકર્ણી નટરાજન સુંદરનનું સ્થાન લેશે, જેઓ એપ્રિલ 2022માં આ પદ સંભાળેલું। આ મિત્રો અવિનાશ કુલકર્ણી ઇન્ડિયા ડેટ ડિસિઝન ફોર્મ IDRCL ઇન્ડિયા રિસર્જન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન ફોર્મના નવા પ્રમુખ બની ગયા છે, જ્યારે અનિલ ખન્નાને મિત્રો IOA ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। અનિલ ખન્નાએ નરિન્દર ધ્રુવ બત્રાનું સ્થાન લીધું, તો મિત્રો એ પણ પ્રશ્ન થાય કે કોનું સ્થાન લીધું, તો એ વ્યક્તિનું નામ છે નરિન્દર ધ્રુવ બત્રા। બત્રાને 2019માં IOCના સભ્ય બનાવવામાં આવ્યા હતા અને હવે મિત્રો બત્રાનું સ્થાન લીધું છે અનિલ ખન્નાએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। IOAની મિત્રો આપણે ચર્ચા કરીએ તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, પ્રેસિડેન્ટ છે અનિલ ખન્ના, સ્થાપક 1927માં, હેડક્વાર્ટર છે મિત્રો નવી દિલ્હી, સેક્રેટરી જનરલમાં રાજીવ મહેતા છે, જ્યારે મિત્રો સ્થાપક છે હેરી બોક અને આર્થન નોરેન। આ મિત્રો આપણે ભારતીય ઓલિમ્પિક સંઘ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈ લીધી। દિન વિશેષની મિત્રો ચર્ચા કરીએ તો 30 જૂને વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ મનાવવામાં આવે છે। વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ એ વાર્ષિક ઇવેન્ટ છે, જે 1908માં તુંગુસ્કા ઇવેન્ટની વર્ષગાંઠ પર આયોજિત કરવામાં આવેલી। યુનાઇટેડ નેશને તેના ઠરાવમાં દર વર્ષે 30 જૂને વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ વૈશ્વિક સ્તરે મનાવવાની જાહેરાત કરી। આ દિવસનો ઉદ્દેશ્ય એસ્ટ્રોઇડ વિશે જાગૃતિ લાવવાનો અને પૃથ્વી, તેના પરિવારો, સમુદાયો, ભવિષ્યની પેઢીઓને આપત્તિજનક ઘટનાથી બચાવવા માટે શું શું કરી શકાય છે તેના વિશે માહિતી પ્રદાન કરવાનો છે। આ દિવસની સહસ્થાપના સ્ટીફન હોકિંગ, ફિલ્મ નિર્માતા ગ્રિગોરીઝ રિક્ટર્સ, B612 ફાઉન્ડેશનના પ્રમુખ ડેનિકા રેમી, Apollo 9 અવકાશયાત્રી રસ્ટી સ્વેકાટ અને બ્રાયન મે, જ્યારે રાણી ગિટારવાદક અને એસ્ટ્રોફિઝિસ્ટ દ્વારા કરવામાં આવેલી। આ મિત્રો 30 જૂને વિશ્વ એસ્ટ્રોઇડ એટલે કે ઉલ્કા દિવસ મિત્રો મનાવવામાં આવે છે। અહીં મિત્રો આપણે વિગતવારનું કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ। સારાંશની મિત્રો ચર્ચા કરીએ તો પહેલા નંબર ઉપર આપણે જોયું ICICI બેંકે કેમ્પસ પાવર લોન્ચ કર્યું। અતિ દુર્લભ માંસાહારી છોડ યુટ્રિક્યુલરિયા ફુરસેલ્ટા ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં પ્રથમ વખત જોવા મળ્યું। તાજેતરમાં કર્ણાટકના બેંગલુરુમાં વન હેલ્થ પાયલટ લોન્ચ કરવામાં આવ્યું, જ્યારે મધ્યપ્રદેશની ટીમે મિત્રો 23 વર્ષ બાદ રણજી ટ્રોફી 2022 જીતી। નવજીત ધિલ્લોને કોસાનોવ મેમોરિયલ 2022માં ડિસ્ક થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે સિડની મેકલોપલીને US ચેમ્પિયનશિપમાં 400 મીટરમાં પોતાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। નીતિન ગડકરીએ ભારત NCAP કાર સુરક્ષા રેટિંગ સિસ્ટમના ડ્રાફ્ટને મંજૂરી આપી, જ્યારે અવિનાશ કુલકર્ણી ઇન્ડિયા ડેટ ડિસિઝન ફોર્મ IDRCLના નવા પ્રમુખ બન્યા। 9મા નંબર ઉપર આપણે જોયું કે અનિલ ખન્નાને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યારે 30 જૂને વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ મિત્રો મનાવવામાં આવે છે। આજનો પ્રશ્ન, તમારું કાર્ય કયા દેશમાં વિશ્વનું પ્રથમ તરતું શહેર સ્થાપિત કરવામાં આવશે? કયા દેશમાં વિશ્વનું પ્રથમ તરતું શહેર સ્થાપિત કરવામાં આવશે? આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે, ભૂલતા નહીં। અગાઉ મિત્રો આપણે જે પ્રશ્નો પૂછાતા પાંચ એના જવાબ લઈએ તો 3 અસમરેખ બિંદુઓ દ્વારા મિત્રો રેખાખંડોના યોગગણને ત્રિકોણ કહેવાય। અર્વાચીન ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ કાવ્ય હતું મિત્રો બાપાની પીપર।
कसुंबीनो रंग काव्य मित्रों झवेरचंद मेघाणी हिस्ट्री ऑफ द फ्रीडम मूवमेंट इन इंडिया ग्रंथ श्रेणी लेखक से पट्टा बी सीतारामैया जयरे वर्षना गरम में गरम मसना सरेराश तापमान ने ठंडा में ठंडा मसना सरेराश तापमान वच्चेना तफावत ने मित्रों वार्षिक गाळो कहेवामां आवे छे। अहीं आपणे करंट अफेरना तमाम विभागों ने पूर्ण करीए छीए। आशा राखीए कि मित्रों आ करंट अफेर तमने खूब उपयोगी थशे अने भविष्यनी अंदर जे परीक्षा योजावानी छे तेनी अंदर पण मित्रों तमे वधारे में वधारे गुण मेळवी शको। मित्रों नवा हो तो चैनल ने लाइक शेयर सब्सक्राइब करी शक्य होय तेटलो अमने मोटिवेशन आपशो प्रेरणा पूरी पाड़शो। तमारा कई सजेशन होय तो पण मित्रों तमे कॉमेंट सेक्शन अंदर लखशो। नवा करंट अफेर साथे मित्रों खूब झड़पथी तमारी समक्ष हाजर थशुं। जय हिंद।